वार्ता 158। स्वामीनारायण हरे। फागण सुद पांचम ने रोज सवारे सभा में साधु देवजीवनदासजीए पूछू जे, थोड़ी बुद्धिवाला ने कोई ना दोष नहीं सूझता होय तेनु शू कारण छे? त्यारे बापाश्री बोलया जे, थोड़ी बुद्धिवाला ने मूढ़पणू छे ने मोटाने विषे विश्वास ने हेत होय तेथी कोई ना दोष सूझे नहीं, अने एने संतनु वचन एक एक लाखो ईरानु थई पड़े ने दोष तो देखवामां आवे ज नहीं। आ राम परना धनबाईना भाई देवशी भक्त भोळा हता, ते बीजा हरिभक्तों ने श्रीजी महाराजनी वातो करता ते जोईने कुसंगीओ मश्करीमां हसे, त्यारे ते भक्त बोले जे जुओ आ भक्त वातोमां केवू समझे छे अने केवो महिमा छे, ते वातो सांभळीने राजी थाय छे एवा विश्वासू हता, तेमने कुसंगीना दोष देखवामां आव्या नहीं। व्यावहारिक बुद्धि कई काम में आती नहीं। दीवानजी ने हाथ में वचनामृत आपीए तो ते शू समझे? व्यावहारिक बुद्धि में राग द्वेष गरे ने प्रश्न उत्तर में पण विक्षेप थई जाय ने भगवान भूलाय, माटे व्यावहारिक बुद्धि मोक्षना उपयोग में आती नहीं। बाळक अवळू चाले त्यारे एने धीरे रही ने समझावू, वात में राग द्वेष थाय तो वात कथा दर्शन ते गमे नहीं, माटे वात करनारे समुद्र जेवा थई रहेवू, गुण नहीं आववा देवानो खटको राखवो, अने वांचनार वांचता कोई अक्षर भूली जाए तो तेने बतावू ने शांति राखी ने समझावू, समझनारे पण शांति राखी ने समझवू पण धमाधम करवी नहीं ने राग द्वेष न राखो। श्रीजी महाराजना वचननी सहायदी लेवी पण जाड़ी बुद्धिए करी ने जेम तेम न बोलवू, वचनामृतमां न होय ने तेथी बीजू कहता होय तो ते न मानवू, अने वचनामृतमां होय तेने तो सत्य मानवू पण तेमां बीजा कोई ग्रंथनी साख न गोतवी। वचनामृतमां जे वात होय ते समझाय नहीं तो ते जाड़ी बुद्धि कहेवाय, माटे वचनामृत प्रमाणे कहता होय तेनी वात खोटी न मानवी, मोटानी वातोनी साख पण वचनामृतने मळती आवती होय तेटली ज लेवी, अने वचनामृतने मळती न आवे तो न लेवी। वचनामृतने मुख्य मानवा અને વચનામૃતમાંથી જે શબ્દ બતાવે તે માનમાં, પણ વચનામૃતમાં કોઈની સાખ ન લેવી, સંતને વિશે બરોબરીયાપણું ન કરવું પણ મહિમા સમજવો। બંદરાના નારાયણજીએ સ્વામી અક્ષરજીનદાસજીને ઝાડના છોડ માત્રને હાથ દેવરાવ્યા તેમ જાણીને કે એ ખડને ને દાણાને જે જમશે તે ઢોરનો અને માણસનો મોક્ષ થશે એવો મહિમા આપણે સમજવો। આ સંત તો શ્રીજી મહારાજની સભા છે ને એમને શ્રીજી મહારાજ બોલાવે છે, તેમના વચનને માન તથા બુદ્ધિનો દોડ મૂકીને તથા વૈરાગ્યનો દોડ મૂકીને માનવા। નારાયણજીના દીકરા રવાજીને ઘેર અમે ગયા ત્યારે તેની સ્ત્રીને કહે જે અનાદિમુક્ત આવ્યા છે, માટે ઘરમાંથી નીકળીને એમના દર્શન કરો નહીં તો યમ લઈ જશે, કોઈ ધણી નહીં થાય। ત્યારે અમે કહ્યું જે તમે છેટે જાઓ તો આવે, ત્યારે તે કહે જે આને કલ્યાણની ગરજ હોય તો ઓજલ છોડીને દર્શન કરે, હું તો દર્શન મૂકીને છેટે નહીં જાઉં એવો એમનો પ્રેમ। અને બબ્બે દાણા પૂખના સંતોને જમાડીને રાજી થયા જે મારી રસોઈ મુક્ત જમ્યા એવો એમનો વિશ્વાસ। માટે વિશ્વાસ રાખીને મોટાની વાત સાંભળવી, મોટાને વિશે હેત ન હોય તો મોટાના શબ્દ ડુંગર જેવડા થઈ પડે ને એકેય શબ્દ મનાય નહીં। મોટાને વિશે હેત અને વિશ્વાસ રાખીએ તો વાત મનાય ને સમજાય ને તેથી બહુ કામ થાય। વચનામૃત નિત્ય નિત્ય વાંચીએ છીએ તો પણ નવું નવું સમજાતું જાય છે। આ સભામાં શ્રીજી મહારાજ પ્રત્યક્ષ છે અને શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી મુક્તાનંદ સ્વામી જેવા પૂછનારા છે, ને મહારાજ ઉત્તર કરે છે ને પોતાના મુક્ત પાસે કરાવે છે। આ સભામાં એ સર્વે બેઠા છે ને ચંદન પૂજા આરતી ઉતારે છે ને હાર પહેરાવે છે એવી આ સભા છે। એવી જાણે તો વાતમાં તર્ક ન થાય, અને એવું દેખાતું ન હોય તો જાણવું જે મને માયારૂપી પડળ વળગ્યા છે, જો આડાવળા બુદ્ધિના ડાપણે હાલીએ તો મહારાજને મોટા હસે છે। માટે સભામાં આડાવળા ન થવું, કોણ પાર પામ્યો છે તે મહિમાની બંદી કરવી, કોઈ પાર પામે એમ નથી। શ્રીજીના અને મુક્તના મહિમાનો પાર પામવો તે રમત વાત નથી। સાત સમુદ્રની શાહી કરે, પૃથ્વીનો કાગળ કરે ને વૃક્ષ માત્રની કલમો કરે,
ને કલ્પની આયુષ્ય કરે ને લખે તો પણ પાર આવે તેમ નથી. મોટા મોટા ઈશ્વર કોટી ને બ્રહ્મકોટી ને તેથી પર મૂળ અક્ષર કોટી તે જેને જાણી શકતા નથી અને સદા સમીપે રહેનારા એવા પરમ એકાંતિક સિદ્ધ મુક્ત તે પણ પૂરો મહિમા જાણી શકતા નથી. તેમજ મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે તે પણ જેના મહિમાનો પાર પામી શકતા નથી. તો આપણી શિવ બુદ્ધિ જે પાર પામીએ. શ્રીજી મહારાજે પોતે પણ કહ્યું છે જે અમારા મહિમાનો અમે પાર પામતા નથી તો બીજો કોણ પાર પામે. માટે કોઈ કહેશે જે શ્રીજી મહારાજ તો આવા જ છે, તે તો એણે એના ઘરનું ગાલ્યું, તે ઘરનું ગાલવાથી પૂરું ન થાય. આ સંપ્રદાય શ્રીજી મહારાજે તથા મોટા મોટા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી એવા મોટાએ પૃથ્વી ઉપર આવીને અનંત જીવોના કલ્યાણને અર્થે ચલાવ્યો છે. આજ મોટા અધિકારીઓએ તો કાયમ રાખો અને સાધુ સત્સંગીને તથા ગરીબ ગરબાને સુખી કરવા, કોઈને વિક્ષેપ ન થાય ને ત્યાગી તથા ગ્રહસ્થો ભગવાન ભજે એવું કરી દેવું તો શ્રીજી મહારાજ બહુ રાજી થાય. માટે મોટેરાઓએ ધર્મમાં વર્તીને ને વર્તાવીને આ સંપ્રદાયની રીતિ ચલાવવી. શ્રીજી મહારાજના વચનમાં વર્તો ને વર્તાવો તો શ્રીજી મહારાજ અતિશય રાજી થાય. આ સત્સંગમાં ગરીબ સાધુ અને ગરીબ સત્સંગી ઉપર એમની નજર રાખવી અને સુખિયા રાખવા તો મહારાજને મોટા તથા સર્વે સત્સંગ આશીર્વાદ આપે. દેહ મૂકીને અક્ષરધામમાં ગયા કેડે પણ બધા સત્સંગનો આશીર્વાદ મળે જે નિયમમાં રહેતા અને રખાવતા. તેથી અહીં સર્વેને સુખિયા કર્યા અને પોતે સુખિયા રહ્યા એમ આશીર્વાદ મળે. આશીર્વાદે દિવ્ય ભાવ આવે છે. મોટાની સારપ એ સૌને સારપ છે. મોટા મોટા સંત બ્રહ્માનંદ સ્વામી આદિ સભામાં બેસતા ને આજ પણ એવા ને એવા જ છે. અક્ષરધામની સભાના છે ને મૂર્તિની સભાના કહેનારા આવ્યા છે. એમનું ના માનીએ તો આપણે કઈ જગ્યામાં રહેવું? મોક્ષનો દરવાજો બંધ કરવો નહીં, આથી પછી બીજા કયા કહેનારા આવશે? આજ અભયદાન આપે છે તે માયામાંથી મુક્ત કરીને તથા સર્વે આવરણ ટાળીને મહારાજની મૂર્તિમાં બેસાડી દે છે. માટે દાસપણું રાખવું આ સભા મળે તેમ નથી. માટે એના વચન સત્ય માનવા અને પૂરું કરી લેવું. અક્ષરજીવનદાસજી સ્વામી સુખી રહેતા અને રાખતા. લીલાપુરના સ્ટેશને સેદલાવાળા પુરાણી પ્રાણજીવન આવીને કાનજીભાઈ માંદા છે એમ કહીને અમને સેદલે લઈ ગયા. ત્યારે વલ્લુ પટેલે કહ્યું જે અમે રસોઈ તૈયાર કરાવી છે તે તમે સંકલ્પે કરીને જમી ગયા અને દાસને પ્રસાદી રહી એમ બોલ્યા અને રજા આપી. તેના ઉપર અમે રાજી થયા. વળતા કચ્છમાં આવતા અમારે જવું હતું પણ જાદવજીભાઈ માંદા હતા તેથી અમે કચ્છમાં આવ્યા અને સ્વામી લીલાપુર ગયા. દાસ ઉપર એવા રાજી થયા માટે દાસપણામાં સુખ છે. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર એમ પ્રેમાનંદ સ્વામીએ પણ માગ્યું છે. માટે દાસપણું રાખવું અને સત્સંગની ખબર રાખવી તો મહારાજ રાજી થઈને અક્ષરધામમાં લઈ જશે. પોતાની સામર્થ્ય પ્રમાણે આ સંપ્રદાય સુધારવો તેમાં શ્રીજી મહારાજનો રાજીપો બહુ છે. માટે સાદું થવું ને રજ તમ ન લાવવો અને જાણપણું રાખવું. ઇતિ બાપાશ્રીની વાતો ભાગ પહેલો વાર્તા 158મી જે તે થઈ.